યોજનાઓ બનાવે છે અને આપણા ઈશ્વર જ્યારે પણ યોજના બનાવે છે ત્યારે એમની યોજનાઓ એ સનાતન યોજના છે. સનાતન યોજના એટલે કે હંમેશાની યોજના. ઈશ્વર આપણા માટે જે યોજના બનાવે છે એમની જે બી યોજનાઓ છે એ યોજના એ સનાતન યોજનાઓ છે, હંમેશાની યોજનાઓ છે. ઈશ્વર પોતાની યોજના પોતે કદી નિષ્ફળ કરતા નથી. પરંતુ શેતાન જે છે એ શેતાનનું કામ એવું છે કે ઈશ્વરની યોજનાને નિષ્ફળ કરી દેવાનું કામ. શેતાન જે છે એ ઈશ્વરની યોજનાને તોડી પાડવાનું કામ કરે છે. એ ઈશ્વરની યોજનાને નિષ્ફળ કરવાના માટે એ પ્રયત્નશીલ હોય છે, યુક્તિઓ કરે છે. અને શેતાન એવા કામ કરે છે કે ઈશ્વરે આપણા માટે જે યોજના બનાવેલી છે એ યોજના તૂટી જાય, એ યોજના નિષ્ફળ થઈ જાય અને એ યોજના જે છે એ અટકી જાય. ઈશ્વર અને શેતાન બંને આપણા જીવનની અંદર કામ કરી શકે છે. જો આપણે ઈશ્વરને મંજૂરી આપે તો ઈશ્વર આપણા જીવનની અંદર કામ કરે. પરંતુ શેતાન જે છે એ શેતાન જબરદસ્તીથી કામ કરવાના માટે આવે છે. શેતાન કદી આપણને પૂછીને આવતો નથી કે હું શેતાન છું શું આવું. શેતાન જે છે એ તો જબરદસ્તીથી એ જબરદસ્તીથી આપણી અંદર આવવાનો પ્રયત્ન કરે છે. એને આપણા કોઈ આમંત્રણની જરૂર હોતી નથી. પરંતુ આપણા પ્રભુ જે છે એ કદી પણ જબરદસ્તીથી આપણા જીવનમાં કામ નથી કરતા. આપણા પ્રભુ એ આપણી અંદર આપણી મરજીથી કામ કરે છે. જો આપણે એમને મંજૂરી આપીએ તો ઈશ્વર ચોક્કસ આપણા જીવનની અંદર કામ કરે છે. પરંતુ શેતાન જે છે આપણી મંજૂરીની રાહ જોતો નથી અને એ તો જ્યાંથી દરવાજો મળે ત્યાં એ સીધો આપણા અંદર ઘૂસીને માણસોની અંદર આવીને એ બિંદાસથી એ કામ કરવા ટેવાયેલો છે. અને ઈશ્વરની યોજના એ તોડી પાડવાના માટે એનાથી બને એટલા બધા પ્રયત્નો આ શેતાન જે છે
એ શેતાન એ કરતો હોય છે. એના માટે આ જે શેતાન છે એનાથી ખરેખર બહુ સાવધ રહેવાની જરૂર છે. જ્યારે દાનિયેલ પ્રબોધક પૃથ્વી પર હતા ત્યારે એમનો નિયમ હતો કે દિવસમાં 3 વખત પ્રાર્થના કરવી, અને 3 વખતની જે પ્રાર્થના હતી એનો સમય જે છે એનો સમય નક્કી હતો. અને આ જે દાનિયેલ હતા એ દાનિયેલ એ સમયસર એ 3 વખત પ્રાર્થના એ કરે જ કરે, અને બહુ પ્રાર્થનાવાદી એવા એ દાનિયેલ પ્રબોધક જે છે એ થઈ ગયા. અને એક દિવસ એમને કોઈ દર્શન થયું, અને દર્શન થયું તો દર્શન વિશેની જે સમજૂતી હોવી જોઈએ, દર્શનનો જે મર્મ હોવો જોઈએ, એનો જે ખુલાસો હોવો જોઈએ એ દાનિયેલ પ્રબોધકને ખબર પડી નહીં. દાનિયેલ પ્રબોધકની ગણતરી એ જ્ઞાની પુરુષોમાં થતી હતી અને બહુ જ્ઞાની કહેવાતા હતા. પરંતુ એકવાર એવું થયું કે દર્શન થયું અને એમને પોતાને ખબર જ ના પડી કે ઈશ્વર મને આ દર્શન વિશે શું કહેવા માંગે છે, એમને બિલકુલ સમજ ના પડી. અને જ્યારે દાનિયેલને સમજ ના પડી ત્યારે દાનિયેલે પ્રાર્થના કરવાની શરૂઆત કરી, અને એમને ઈશ્વર પૂછ્યું, આ 3 વખતની પ્રાર્થના નથી, 3 વખતની પ્રાર્થના તો હતી જ એમ નહીં, આ વધારાની પ્રાર્થના શરૂ કરી. અને આંસુ સહિત, વિલાપ સહિત, શોક સહિત, ઉપવાસ સહિત આ દાનિયેલ પ્રબોધક જે છે એમણે પ્રાર્થનાની શરૂઆત કરી. અને બાઇબલની અંદર એવું લખવામાં આવ્યું છે, આપણે વાંચીએ દાનિયેલ પ્રબોધકનું પુસ્તક 10મો અધ્યાય તેની 1લી જ કલમ. એક મોટા યુદ્ધની હતી ને તે ખરી હતી, તેને એ બાબતની સમજણ પડી ને તેને દર્શન વિશે સમજૂતી મળી. તે દિવસોમાં મેં દાનિયેલે આખા 3 અઠવાડિયા સુધી શોક કર્યો હતો. આખા 3 અઠવાડિયા પૂરા થતા સુધી મેં સ્વાદિષ્ટ ભોજન કર્યું ન હતું. બાઇબલનું વચન કહે છે કે 21 દિવસ સુધી, 3 અઠવાડિયા એટલે 21 દિવસ સુધી દાનિયેલે ઉપવાસ કર્યો, 21 દિવસ સુધી દાનિયેલે શોક કર્યો એવું બાઇબલમાં લખવામાં આવે છે. અને ઉપવાસ અને શોક સહિત એમણે પોતાના આત્માને દીન કરીને દાનિયેલ પ્રબોધકે દિવસમાં વારંવાર પ્રાર્થનાની શરૂઆત કરી. 21 દિવસ સુધી દાનિયેલ જે છે સતત પ્રાર્થના કરતા હતા, અને પ્રાર્થનાનું કારણ એક જ હતું કે એક દર્શન વિશે એમને સમજૂતી નથી મળી, એ દર્શન શું કહેવા માંગતું હતું એમને ખબર નથી, એના માટે એમણે પ્રાર્થના કરી. અને 10મો અધ્યાય જ્યારે આપણે શરૂઆતમાં વાંચીએ છીએ ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે એમને સમજૂતી મળી. હવે સમજૂતી મળી ત્યારે 21 દિવસ વીતી ચૂકેલા હતા, 21 દિવસના ઉપવાસ જે છે એ થઈ ચૂકેલા હતા, 21 દિવસનો શોક એમણે વિતાવી દીધેલા હતા, 21 દિવસની સતત પ્રાર્થનાઓ વીતી ગઈ હતી, અને ત્યાર પછી આ દાનિયેલ પ્રબોધકને એ દર્શન વિશે સમજૂતી મળી. ધ્યાનથી સમજો કે દાનિયેલ પ્રબોધક જે બીજાના સપનાનો અર્થ કહી શકે, બીજાનું સપનું સુદ્ધા કહી શકે એવા જ્ઞાની દાનિયેલ, અને એ જ્યારે પોતાના માટે પ્રાર્થના કરે છે, પોતાને જે દર્શન થયું છે એની સમજૂતી માટે જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે એમની પાસે ખુલાસો નથી, અને ખુલાસો નથી તો એક પ્રાર્થનામાં ઈશ્વર એમને આપ્યો પણ નથી. વારંવારની પ્રાર્થનાઓ કરી, 21 દિવસ સુધી સડંગ પ પ્રાર્થના કરી, 21 દિવસ સુધી ઉપવાસ સહિત એમણે પ્રાર્થના કરી, એમણે પોતાના આત્માને દીન કર્યો અને પોતે શોક કર્યો, અને ત્યારે 21 દિવસ પછી આ દાનિયેલ પ્રબોધકની પાસે એ સમજૂતી લઈને સ્વર્ગદૂતને મોકલવામાં આવ્યો. પરંતુ જ્યારે સ્વર્ગદૂત આવે છે ત્યારે સ્વર્ગદૂત દાનિયેલની પાસે આવીને બહુ સરસ વાત કરે છે, અને એ વાત બહુ અદ્ભુત હતી. અને આપણે વાંચીએ દાનિયેલ પ્રબોધકનું પુસ્તક અને તેનો 10મો અધ્યાય અને તેની 12મી અને 13મી કલમ. ત્યારે તેણે મને કહ્યું કે એ દાનિયેલ ધીમા, કેમ કે તે તારું મન સમજવામાં તથા તેમને આગળ દિન ફોર્મ લગાડી છે, એના પહેલા દિવસથી તારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી હતી. બાઇબલનું વચન કહે છે કે તે જ્યારથી દિન થઈને નમ્ર થઈને પ્રાર્થનાની શરૂઆત કરી એ જ સમયથી તારી પ્રાર્થના સાંભળવામાં આવી હતી. આપણે ઈશ્વર અદ્ભુત છે, યોજના બનાવનાર અને યોજના પ્રમાણે કામ કરનાર. એમણે યોજના બનાવી કે દાનિયેલને દર્શન આપું, એમણે યોજના બનાવી કે દાનિયેલને દર્શનનો અર્થ પણ આપું, અને માટે ઈશ્વરે દર્શન તો આપી દીધું, એને દર્શન વખતે કોઈ રૂકાવટ નહીં. પણ જેવું શેતાનને ખબર પડી કે દાનિયેલને દર્શન થયું છે અને હવે એને અર્થની જરૂર છે, જેવું એને ખબર પડીને દાનિયેલે જેવી પ્રાર્થનાની શરૂઆત કરી
અને જેવો એણે ઈશ્વર પાસે ખુલાસો માંગ્યો અને જેવો ખુલાસો માંગ્યો તરત જ શેતાન એ પ્રાર્થનાની વચ્ચે રૂકાવટ લઈને આવ્યો. શેતાન ત્યાં વચ્ચે આવી ગયો અને જયારે સ્વર્ગદૂત 21 દિવસ પછી જયારે દાનિયેલ પાસે આવે છે તો સ્વર્ગદૂત શું કહે છે કે દાનિયેલ પહેલા દિવસથી તારી પ્રાર્થના સાંભળવામાં આવી હતી, પરંતુ આગળ ઈરાન રાજ્યના સરદાર એટલે ઈરાન રાજ્યની અંદર કામ કરતો સૌથી મોટો જે શેતાની આત્મા હતો એ શેતાની આત્માએ સ્વર્ગદૂતને ઉપર નીચે આ દાનિયેલ પાસે આવતા અટકાવી દીધો. એ બહેનો ત્યાં 21 દિવસ સળંગ યુદ્ધ ચાલ્યું. ક્યાંક સમજો ઈશ્વર આપણા માટે યોજના બનાવે છે. ઈશ્વરની યોજના સદાકાળની છે. ઈશ્વર પોતાની યોજના પૂરી કરવા ચાહે છે, પરંતુ શેતાન વગર બોલાવીએ એ વચ્ચે આવે છે, એ રૂકાવટો લઈને આવે છે. ઈશ્વર યોજના બનાવી કે દાનિયેલ દર્શન આપું, ઈશ્વર યોજના બનાવી કે દાનિયેલને દર્શન આપીને હું એની પાસે કંઈક કામ કરાવું, એને સમજૂતી આપું. અને આ દાનિયેલે જે પ્રાર્થનાની શરૂઆત કરી તરત જ શેતાને આઈને એની પ્રાર્થનાઓ રોકી લીધી. એની પ્રાર્થના ઉપર જતા નથી રોકી શકે, પ્રાર્થના તરત પહેલા દિવસે સાંભળી ગઈ, પરંતુ ઉપરથી જે આશીર્વાદ આવેલો છે એ આશીર્વાદને શેતાને રોકી લીધો. એક દિવસ સુધી નહીં, 21 દિવસ સુધી. જો આ 21 દિવસો દરમિયાન દાનિયેલે ઉપવાસ બંધ કરી દીધા હોત અને દાનિયેલે પ્રાર્થના બંધ કરી દીધી હોત તો જે સ્વર્ગદૂત શેતાન સામે ટક્કર ઝીલતો હતો એની પાસે સ્વર્ગમાં જતો રહ્યો હતો. અને ઈશ્વરની યોજના એ અધૂરી રહી જાત દાનિયેલના કારણે. પરંતુ તાણે તો 21 દિવસ સુધી એને વિચાર્યો ને હું આટલો મોટો પ્રબોધક, હું બીજાનું સ્વપ્ન કહી દઉં છું એવો જ્ઞાની, અને ઈશ્વર મને એક વાતનો ખુલાસો ના આપે, જાઓ પ્રભુની પ્રાર્થના જ નથી કરી, એવું એને નથી કર્યું. પરંતુ એણે તો પ્રાર્થના ચાલુ રાખી, ઉપવાસ ચાલુ રાખ્યા અને આખરે સ્વર્ગદૂતને ઉપરથી નીચે આવવું જ પડ્યું. અને મિખાઈલ દૂતે આવીને એ સ્વર્ગદૂતને સહાય કરી અને દાનિયેલની પાસે એને મોકલી આપ્યો અને શેતાન સાથે લડવા માટે એ મિખાઈલ દૂત પોતે ત્યાં ઊભો થઈ ગયો. સમજો કે ઈશ્વર યોજના બનાવે છે પણ શેતાન આવી રીતે તોડી પાડવા માટે આવે છે. અને એવા સમય જો માણસ હારી જાય, એવા સમય જો માણસ થાકી જાય અને અડધેથી પોતાની પ્રાર્થના બંધ કરી દે કે એક દિવસ મેં પ્રાર્થના કરી, બે દિવસ પ્રાર્થના કરી, 10 દિવસ પ્રાર્થના કરી, મારા પ્રભુ કેમ નથી સાંભળતા, નહીં પ્રભુ તો પહેલા દિવસથી પહેલી જ પ્રાર્થના સાંભળી લીધેલી છે, અંતર સ્વરૂપનો મોકલી જ આપેલો છે, પરંતુ એ આવે છે એની પહેલા શેતાન એને રોકી દે છે. અને જે સ્વર્ગદૂત આપણા માટે એ શેતાન સાથે લડી રહ્યો છે એને જો કોઈ બળ આપનારો હોય તો એ આપણી પ્રાર્થનાઓ છે. અને જો આપણે એ સમય સતત પ્રાર્થના કરે તો એ સ્વર્ગદૂત આપણા માટે લડ્યા કરશે, પણ જો આપણે પ્રાર્થના બંધ કરી દઈશું તો ત્યાં યુદ્ધ પણ બંધ થઈ જશે અને સ્વર્ગદૂત જે છે એ પાછા જતા રહેશે. યુસફ જે હતા એ યુસફની માટે પણ ઈશ્વરે અદ્ભુત યોજના બનાવી અને ઈશ્વરે એવી યોજના બનાવી કે આ યુસફને હું ઈશ્વર દેશનો વડાપ્રધાન બનાવી દઈશ. કેમથી ઈશ્વર વચન સમજો. અને ઈશ્વરે આ યુસફને બે વખત દર્શન આપ્યું. બે વખત સ્વપ્નમાં એને કીધું કે તારા 11 ભાઈઓ છે એ બધા કરતાં તું નામાંકિત બનીશ, એ બધા કરતાં તું ઓછો બનીશ, તારી મા અને તારા બાપનું જે નામ છે, જે ઇજ્જત છે એના કરતાં પણ વધારે નામ, એના કરતાં પણ વધારે ઇજ્જત, હું આ બધા કરતાં તને ઊંચો કરીશ, કે તારા માતા પિતા કરતાં પણ અને તારા 11 ભાઈઓ કરતાં પણ હું તને ઊંચો કરીશ, એવું ઈશ્વરે યુસફને કહી દીધું સ્વપ્ન દ્વારા. આ ઈશ્વરની એક સનાતન યોજના હતી. ઈશ્વરની યોજના એવી નથી કે યુસફને પહેલા ખાડામાં પડવામાં આવે. ઈશ્વરની યોજના એવી નથી કે એને ગુલામ બનાવીને વેચી દેવામાં આવે. ઈશ્વરની યોજના એવી નથી કે એને પોટીફારને ત્યાં ગુલામી કરવી પડે. ઈશ્વરની યોજના એવી નથી કે પોટીફારની સ્ત્રી એની પર ખોટો આરોપ મૂકે. ઈશ્વરની યોજના એવી નહોતી કે એને ત્યાંથી ઝેરમાં નાખવામાં આવે. હા, ઈશ્વરની યોજના એવી હતી કે યુસફને મિસ્ર દેશનો વડો પ્રધાન બનાવી દેવામાં આવે. ઈશ્વરની યોજના હતી. પરંતુ આ વચ્ચે જે કઈ થયું આ ઈશ્વરથી નથી, આ શેતાન આવ્યો વચ્ચે રૂકાવટ લાવવાને માટે. ઈશ્વરે તો યુસફને કીધું કે હું તને વડાપ્રધાન બનાવું છું, પરંતુ શેતાન વચ્ચે આવ્યો અને શેતાને 11 ભાઈઓની અંદર કામ કર્યું અને 11 ભાઈઓ ખાડાની અંદર. હવે જો ખાડાની અંદર આ યુસફે પ્રાર્થના ના કરી હોત અને ઈશ્વરને વિનંતી ના કરી, ઈશ્વર તમે તો મને વડાપ્રધાન બનાવવાનું કીધું છે, આ શું થઈ રહ્યું છે, પરંતુ ઈશ્વર તમારામાં ચાલીશ, કે જે કઈ પરિસ્થિતિ થાય હું આધીન થઈશ, હું તમને નહીં છોડું, પરંતુ તમે મને બચાવો, તમારે જે કરવું તે મારા જીવનમાં કરજો, તમારી યોજના પરિપૂર્ણ થાવ. આ ખાડાની યોજના તો શેતાને બનાવી એને ખાડામાં નાખ્યું. બધું ઈશ્વરે ફરી રૂપેનના જીવનમાં કામ કર્યું, એને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યો, એને જીવતો રાખવામાં આવ્યો, ઈસ્માઈલને વેચી દેવામાં આવ્યો, ત્યાંથી એને ગુલામ બનાવવામાં આવ્યો.
તેની પર ખોટો આરોપ મૂકવામાં આ બધું શેતાન તરફથી થઈ રહ્યું છે, પરંતુ આ બધાની અંદર યુસફ ટકી રહ્યો છે. યુસફ ટકી રહ્યો છે કે શેતાને જે કરવું હોય તે કરે, અને યુસફ જે છે એ દરેક પરિસ્થિતિની અંદર ઈશ્વરને છોડતો નથી, અને ઈશ્વરને એ છોડતો નથી તો ઈશ્વર એની સાથે ને સાથે રહે છે. એ ગુલામ બને છે તો ઈશ્વર એની સાથે છે. અને ફોટી ફારે કીધું કે યુસફ તારા લીધે તો મને આશીર્વાદ મળ્યો છે. કેટલી અદભુત વાત! એક માલિક નોકર ને એવું કે તારા લીધે મને આશીર્વાદ મળ્યો છે. હે યુસફ, એ તો નોકર હતો ને એને કે છે કે તારા દેવે તારા લીધે મને આશીર્વાદ આપેલો છે. કેટલો અદભુત ઈશ્વર યોજના! ભલે શેતાને યોજના બનાવીને એને ગુલામ બનાવી દીધો, પણ ઈશ્વર ત્યાં પણ એની સાથે છે. શેતાન ગમે તે રીતે યોજનાને તોડવાનો પ્રયત્ન કરે, પરંતુ ઈશ્વર જે છે એમના સ્વર્ગદૂતોને મોકલીને એમની પોતાની યોજનાને નિષ્ફળ થવા દેતા નથી. અને આમ ને તેમ કરીને ઈશ્વર આખરે એને જેલમાંથી બહાર કાઢીને એને મિસર દેશનો વડાપ્રધાન જે બનાવવા ચાહતા હતા એ બનાવીને જ રહે. આ ઈશ્વરની યોજના છે. ઈશ્વર હંમેશા આપણી સાથે કામ કરવા ચાહે છે. ઈશ્વર આપણા માટે યોજના બનાવવા ચાહે છે. અને એ યોજનાને વિપરીત ગમે તેવી પરિસ્થિતિ આવે, એ યોજનાને વિપરીત ગમે તેવી આપણી હાલત થઈ જાય, પરંતુ શેતાન આપણને રોકવા ચાહે છે, આપણી પ્રાર્થના રોકવા ચાહે છે, જેથી કરીને આપણી પ્રાર્થના અટકી જાય અને આકાશમાં થતું યુદ્ધ બંધ થઈ જાય અને ઈશ્વરનો આશીર્વાદ જે છે એ અડધેથી અટકી જાય. આ શેતાનની યોજના છે. પરંતુ યુસફ જે છે એ ઈશ્વર બિલકુલ પાછા હટ્યા નહીં. યુસફે પ્રાર્થના ચાલુ ને ચાલુ રાખી, ચાલુ ને ચાલુ રાખી, અને આખરે આ યુસફ જે છે એ વડાપ્રધાન બનીને રહે. જો એ બધી યોજના એને ખાડામાં નાખવાની યોજના જો ઈશ્વરની હોત તો એના અગિયાર ભયો દૂષિત ના કરત, એના અગિયાર ભયો દૂષિત ના ઠરત. જો એની પર આરોપ મૂકવાની યોજના ઈશ્વરની હોત તો પોટીફારની સ્ત્રી જે છે એ દોષી ના ઠરત. જો એને જેલમાં એને નાખવામાં આવે ત્યારે એની પર જે જુલમ વિતાવવામાં આવ્યો અને એને જે પરેશાની થઈ આ ઈશ્વરની યોજના તો કોઈ પણ દોષી ના ઠરત. કારણ કે આવું ઈશ્વરે નક્કી કરેલું, પરંતુ ઈશ્વર એવું નક્કી નથી કરતા. ઈશ્વર દુષ્ટતાથી કદી પણ કામ નથી કરતા. શેતાન આવીને દુષ્ટતા કરીને એ ઈશ્વરની યોજનાને તોડી પાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઈશ્વર હંમેશા પોતાની યોજનાને પૂરી કરવા ચાહે છે. પરંતુ એમાં આપણી પ્રાર્થનાઓ જે છે એ બહુ જવાબદાર છે. આપણી પ્રાર્થનાઓ જે છે બહુ મહત્વ ધરાવે છે. જ્યારે ઇઝરાયલ પુત્રોએ પાપ કર્યું અને ઇઝરાયલ પુત્રોને બંદીવાસમાં લઈ જવામાં આવે ત્યારે યર્મિયાએ ઈશ્વરના વચનથી પોકાર કર્યો કે જાઓ બધા ગુલામ બની જાઓ, જાઓ બધા ગુલામ બની જાઓ, અને જે જગ્યા પર તમે ગુલામ બનવા જાઓ છો ત્યાં જઈને તમે એ લોકોની સાથે હળી મળીને રહો, ત્યાં તમે એ લોકોની શાંતિ શોધો. અને બાઇબલ ની અંદર એવું લખવામાં આવ્યું છે, આપણે વાંચીએ યર્મિયા પ્રબોધકનું પુસ્તક અને 29મો અધ્યાય. યર્મિયા પ્રબોધકનું પુસ્તક 29મો અધ્યાય અને 7મી કલમ. ચિંતા ના કરશો, એનું કલ્યાણ શોધો અને એના કલ્યાણમાં તમારું કલ્યાણ થશે. અને પછી ઈશ્વર એ વાતનો ખુલાસો આપે છે. આગળ વાંચો ને 11મી કલમ. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિ લાગતા નહીં, પણ શાંતિને લાગતા છે. બાઇબલનું વચન કહે છે, ઈશ્વર કહે છે કે ભલે તમે ગુલામ બનો, પણ ત્યાં મારો ઈરાદો શું છે? તમને શાંતિ આપવાનો ઈરાદો છે. ભલે ત્યાં ગુલામ બનો, લોકોને દેખાય કે તમે ગુલામ છો, પરંતુ ઈશ્વર કહે છે કે મારી યોજના ત્યાં શું છે? ભલે નબુકાદનેસર રાજા તમને ગુલામ બનાવીને લઈ જાય, પરંતુ મારી યોજના શું છે ત્યાં? તો કે મારી યોજના તમને શાંતિ આપવાની છે. યર્મિયા પ્રબોધકે પહેલેથી આ વસ્તુ કહી દીધેલી હતી, એડવાન્સમાં કહી દીધેલું હતું કે ત્યાં તમે ગુલામ બનો તો ચિંતા ના કરશો, ત્યાં આગળ ઈશ્વરની તમારા માટે યોજના એ છે કે ઈશ્વર ત્યાં તમને શાંતિ આપશે, તમને વિપત્તિમાં નહીં પડવા દે. એ વખતે દાનિયેલ હજુ પ્રબોધકની પદવી પર નતા આવે. દાનિયેલ એ વખતે ફક્ત 15 વર્ષના એકા જુવાનીમાં પગમુક્ત છોકરો હતો. અને એ જ્યારે ત્યાં ગયો ત્યારે રાજાએ એવું કીધું કે યહૂદીના છોકરામાંથી તમે સારા સારા છોકરાઓને પસંદ કરો અને સારા છોકરાઓને પસંદ કરો અને સારા છોકરાને પસંદ કરીને એને મારી તહેનાતમાં મારા રાજ દરબારમાં શોભે એના માટે એને તમે રાજ દરબારની અંદર બેસાડો, એને મારી વિદ્યાઓ શીખવાડો અને એને રાજાનું ખાવાનું આપવામાં આવે. ઈશ્વરે યોજના શું બનાવી લીધી કે આ લોકો ત્યાં ગુલામ બને તો ત્યાં પણ એ લોકોને શાંતિ મળે. પરંતુ દાનિયેલ માટે શેતાન કેવી યોજના બનાવે છે?
દાનિયેલ માટે શેતાન એવી યોજના બનાવે છે કે આને હું આગળ લઈ જાઉં અને ત્યાં એ રાજાનું ભ્રષ્ટ કરેલું ખાવાનું એ ખાય અને એ ધરાયેલું ખાવાનું ખાય. એના કારણે એને એના તરફથી દેવ જે છે દૂર હટી જાય અને દાનિયેલ જે ગુલામીની અંદર શાંતિ મળી જોઈએ એ શાંતિ ના મળે. એવી રીતે આ શેતાન જે છે એ દાનિયેલના જીવનની અંદર કામ કરવા માટે આવે છે. પરંતુ દાનિયેલ હિંમતથી કહી દીધું કે રાજાનો ભ્રષ્ટ થયેલો જે ખોરાક છે એ હું નહીં ખાઉં. રાજાનો ભ્રષ્ટ થયેલો જે ખોરાક છે એ દાનિયેલ પ્રવક્તાએ ના પાડી દીધી કે હું નહીં ખાઉં. અને દાનિયેલને ત્યાં સાદો ખોરાક આપવામાં આવ્યો. દાનિયેલે ખાધું અને એના પછી એનું શરીર જે છે બીજા બધા કરતાં વધારે સારું માલુમ પડ્યું. એને રાજાની તહેનાતમાં મોકલવામાં આવ્યો અને ત્યાં એની ઝડપી થઈ એને સારી પદવી મળી. પરંતુ શેતાને જોયું કે આ તો સફળ થઈ રહ્યો છે એટલે ફરી એક યોજના બનાવી અને ફરી યોજના બનાવી અને જે કુખ્યાત રાજા હતો એને એક સ્વપ્ન આવે છે. તો એ સ્વપ્નની અંદર એનો જે ખુલાસો એને જોઈતો હતો તો કુખ્યાત રાજા એવું કહે છે જ્ઞાનીઓને બોલાવો. પરંતુ શેતાન એવી ચાલ ચાલે છે કે દાનિયેલ જ ખબર નથી આ વાતની. દાનિયેલ કોઈ બોલાવવા નથી આવતો. દાનિયેલ જ્ઞાનીઓની અંદર ગણતરી પામેલો હતો. તો દાનિયેલ સિવાય બીજે બધાને બોલાવીને લઈ જાય છે. જાદુ મંત્ર વાળાઓ ત્યાં જાય છે અને ત્યાં ગયા પછી એ લોકો રાજાનું સપનું કહી નથી શકતા અને સપનું ના કહી શકે તેનો અર્થ તો કઈથી કહી શકવાના. અને રાજાએ કીધું કે જાઓ જઈને જ્ઞાનીઓને મારી નાખો. અને જેવો ઓર્ડર થયો તો જ્ઞાનીઓ ત્યાં હાજર જ હતા. એ લોકો ત્યાં જ મારી નાખવા જોઈએ ને. એની જગ્યા પર શેતાને એ યોજના બનાવી કે શી તબલા દાનિયેલને મારવા માંડાય. જ્યારે જ્ઞાનીઓને બોલાવવાના છે ત્યારે દાનિયેલને કોઈ પૂછતું નથી અને જ્યારે જ્ઞાનીઓને મારી નાખવાની વાત આવી ત્યારે સૌથી પહેલા દાનિયેલ પાસે ગયા. આ દાનિયેલે કીધું કે કઈ નહીં મને રાજા પાસે લઈ જાઓ. કેમ રાજા આવો હુકમ કર્યો છો મારે જાણવું છે. અને એ લોકો રાજાની પાસે લઈ જવામાં આવ્યા અને ત્યારે દાનિયેલને ખબર પડી કે આને તો સ્વપ્ન આવેલું છે અને સ્વપ્નનો અર્થ શું છે એ પણ એને ખબર નથી ને સપનું શું છે એ પણ નથી ખબર. આ દાનિયેલે કીધું કઈ વાંધો નહીં મને ખાલી થોડો સમય આપો બસ હું ઘરે જઈને પ્રાર્થના કરું અને હું તમને સ્વપ્ન પણ કહી દઈશ અને હું તમને અર્થ પણ કહી દઈશ. અને દાનિયેલ પ્રવક્તાના પુસ્તકમાં લખવામાં આવ્યું છે તેનો બીજો અધ્યાય દાનિયેલનું પુસ્તક તેનો બીજો અધ્યાય અને 17-18-19 કલમ દાનિયેલ 2:17-19. પછી દાનિયેલે પોતાના ઘેર જઈને પોતાના સાથી અનન્યાને એ વાત જણાવી જેથી તેઓએ એ રહસ્ય વિશે આકાશના દેવની દયા માંગી. ચલો આપણે પ્રાર્થના કરીએ. શેતાને યોજના બનાવી કે જ્ઞાનીઓને મારી નાખવામાં આવે અને એમાં દાનિયેલ જ પહેલો હોય. ઈશ્વરે કીધું કે તમે ગુલામ બનશો તો પણ તમને ત્યાં શાંતિ જ મળશે. પરંતુ ઈશ્વરની યોજનાને નિષ્ફળ કરવાનો પ્રયત્ન શેતાન જબરદસ્તી કરે છે. પરંતુ બાઇબલનું વચન કહે છે દાનિયેલે શું કરે દાનિયેલે પ્રાર્થના કરી. એ ત્રણ ટાઈમ તો પ્રાર્થના કરતો હતો. સ્પેશિયલ આ વખતે સ્પેશિયલ બધાને બોલાયા મિત્રોને બોલાયા ચલો આપણે બધા મળીને પ્રાર્થના કરીએ મારી પરિસ્થિતિ ખરાબ છે મને મારી નાખવાના છે ચલો આપણે પ્રાર્થના કરીને ઈશ્વર મને એનું સ્વપ્ન કહી દે. કોઈ બીજાને સ્વપ્ન આવેલું અને રાતની પ્રાર્થના પછી ઈશ્વરે એ સ્વપ્નું દાનિયેલને પણ આપી દીધું અને એનો અર્થ પણ આપી દીધો અને દાનિયેલે જઈને રાજાને સ્વપ્ન પણ કહી દીધું અને સ્વપ્નનો અર્થ પણ કહી દીધો. જે શેતાન એ ઈશ્વરની યોજના નિષ્ફળ કરવા ચાહતો હતો દાનિયેલને મારી નાખવા ચાહતો હતો અને આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. અને બાઇબલનું વચન કહે છે કે દાનિયેલ પ્રવક્તાનું પુસ્તક તેનો બીજો અધ્યાય અને 46મી કલમ ઈશ્વરની જગ્યા પર દાનિયેલને બેસાડી દેવામાં આવે અને જે રાજા દાનિયેલને મારી નાખવા ચાહે જે શેતાને યોજના બનાવી એ દાનિયેલને મારી નાખવામાં આવે ઈશ્વરે આખી પરિસ્થિતિ બદલી નાખી. ઈશ્વરે કીધેલું કે હું તમને શાંતિ આપીશ ભલે ગુલામ બનો હું તમને શાંતિ આપીશ અને ઈશ્વર એમની યોજના હંમેશા સફળ થવા દે છે. પરંતુ સફળતાનો આધાર માણસ પર રહેલો છે અને માણસની પ્રાર્થના પર રહેલો છે. જો એ સમયે કદાચ દાનિયેલ હિંમત હારી જાય અને દાનિયેલ પ્રાર્થના ના કરે તો પછી ઈશ્વરની યોજના જે છે નિષ્ફળ જતી રહે.
પરંતુ ઈશ્વર એમની યોજના સફળ કરવાના માટે ઠેવાયેલા છે અને માણસને એ પ્રમાણે દોરવાનો પ્રયત્ન કરે છે. અને માણસ જો ગમે તેવી પરિસ્થિતિમાં હિંમત ના હારે અને પ્રાર્થના કર્યા કરે તો ઈશ્વરે આપણા માટે જે શાંતિના ઈરાદા રાખેલા છે એમાંથી એ કોઈ પણ આપણને એ શાંતિથી દૂર રાખી શકતું નથી અને શેતાન આપણા જીવનની અંદર કામ કરી શકતો નથી. તો એના માટે પ્રાર્થના બહુ જ હાથદાર છે. સાત આઠમી શાખ અને અભેદોગોને માટે જ્યારે એ લોકો મૂર્તિ પૂજા નતા કરતા એના માટે પકડાઈ દેવામાં આવ્યા ત્યારે પણ એ લોકોની પ્રાર્થનાના કારણે શાદ્રાક મેશાક અને અભેદનગો જતા એ લોકોને એ જે આગની ભઠ્ઠી હતી એ આગની ભઠ્ઠી એક એસી સમાન લાગી અને એ લોકો ઠંડકનો અનુભવ કર્યો અને ઈશ્વર પોતે ત્યાં એ લોકોની પાસે આવ્યા અને એ લોકોને આગની ભઠ્ઠીમાંથી બચાવી લીધા. શેતાન તો આવી યોજનાઓ બનાવતો જ રહે છે કે આપણા જીવનની અંદર એવી ઘટનાઓ બન્યા કરે, એક જાય ને બીજીયા, બીજી જાય ને ત્રીજીયા અને આપણા જીવનમાં સમસ્યા 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 અને એવું કરવા ચાહે છે કે આપણે પ્રભુ પાસે ઘટી જઈએ. પરંતુ જો આપણે પ્રાર્થનાઓ સમયસર કરીશું અને પ્રાર્થનાઓમાં દ્રઢતાથી લાગી રહીશું તો શેતાન જે છે એ કદી એની યોજનાની અંદર એની યુક્તિઓની અંદર એ કદી પણ સફળ ન થાય. ઈશ્વર જે છે એ યોજનાઓ બનાવે છે અને ઈશ્વર એ યોજના પૂરી કરવા ચાહે છે. શેતાન ગમે એટલી રૂકાવટો લાવે તો પણ જો મનુષ્ય ટકી રહે અને મનુષ્ય એ સતત પ્રાર્થના કર્યા કરે તો એની પ્રાર્થનાને કારણે એ ઈશ્વરની યોજના જે છે એ ચોક્કસ એના જીવનની અંદર પૂરી થશે જ થશે. જ્યારે નવા કરવાની અંદર ઈશ્વરે પોતાના શિષ્યને કીધું જાઓ જેને તમે સુવાર્તા પ્રગટ કરો અને એ સમયે જ્યારે પિતાને લોકો સુવાર્તા પ્રગટ કરતા હતા ત્યારે બાઇબલ વચ્ચેને એવું કહે છે, આપણે વાંચીએ નવા કરવાની અંદર પ્રેરિતના કૃત્યો અંતે 12મો અધ્યાય અંતે 5મી કલમ મને દુકાન બાંધી દઉં તો પછી મને રાહત થઈ જાય અને મને શાંતિ મળે. એ ભાઈના માટે પ્રાર્થના કરવામાં આવી અને ઈશ્વરે હજાર જેવા રસ્તા ખુલ્લા કર્યા અને એમને એક નહીં પણ પાંચ પાંચ છ છ દુકાન કરી શકે એટલી મોટી વિશાળ જગ્યા એક જ દુકાનના ભાવમાં એમને ઈશ્વરે અપાઈ દીધી. અરે ભાઈ જે છે બહુ ખુશ થઈ ગયા અને જ્યારે આ શેતાનની યોજના નિષ્ફળ થઈ અને એમને જમીન મળી ત્યારે ભાઈ બહુ આનંદિત થઈ ગયા. એમના માટે પ્રાર્થના કરવામાં આવી અને પ્રાર્થનાના કારણે એ ભાઈ જે છે એ બહુ જ ખુશ થઈ ગયા. એ છોકરી હતી પ્રભુ સ્વીકાર કરેલી છોકરી, પરંતુ પંજાબની વાત છે ત્યાં આખું કુટુંબ ઘણી વખત ખ્રિસ્તી નથી હોતું, ઘણી વખત કદાચ આખું કુટુંબ હોય તો સગાઓ ખ્રિસ્તી નથી હોતા અને એના કારણે એ લોકોને ત્યાં ખ્રિસ્તી છોકરો મળવો જે છે બહુ મુશ્કેલ થઈ જાય છે. જેણે પ્રભુ સુનો સ્વીકાર કર્યો હોય તેવો છોકરો મળવાનું બહુ મુશ્કેલ થઈ જાય. એના માતા પિતા પ્રાર્થનામાં રાખે અને ત્યાં તો લગભગ છોકરી 16-17 વર્ષથી થાય એટલે બહુ થયું, એનું લગ્ન જ કરાય લાગે. પરંતુ એ છોકરીની ઉંમર 22-24 વર્ષ થઈ ગઈ અને વધારે ચિંતા માગ્યા કે હજુ સુધી કોઈ યોગ્ય પાત્ર મળ્યો નથી, કોઈ ખ્રિસ્તી છોકરો મળ્યો નથી. એમ એવું કે કદાચ બીજા ધર્મોમાં આપી દે છોકરી અમારી નાશમાં જાય, અમારે એવું નથી થવા દેવું. અને એ વખતે એટલે લોકો ચિંતામાં હતા અને કોઈ લોકોના ઘરે જઈ છે અને લોકોની સાથે વાતચીત થઈ અને વાતચીતમાં ખબર પડી કે આ છોકરીને આવો પ્રોબ્લેમ છે કે એ લોકો કેટલા વખતથી ખ્રિસ્તી પાત્ર સુધી છે મળતું નથી. એમણે કીધું કે તમે બી અમારી સાથે પ્રાર્થના કરો, તમે જ્યાં હો ત્યાં આ પ્રાર્થના પર ધ્યાન રાખજો અને અમારી બેન માટે ખાસ પ્રાર્થના કરજો. એ છોકરી માટે પ્રાર્થના કરવામાં આવી અને એને યોગ્ય પાત્ર મળ્યું, એક અદભુત પાત્ર મળ્યું, એક ખ્રિસ્તી ચિત્ર મળ્યો અને એ પણ વિશ્વાસી ચિત્ર મળ્યો અને આજે એની સાસરી અંદર એ છોકરી સુખેથી આનંદથી એની સાથે રહે છે.
ઈશ્વર આપણે માટે યોજનાઓ બનાવે છે, ઈશ્વર આપણા માટે શાંતિના ઈરાદા રાખે છે, પરંતુ એ પૂરા થાય એના માટે પ્રાર્થના જે છે એ પ્રાર્થના આપણા જીવનની અંદર પુષ્કળ જરૂર છે. પ્રાર્થના જે છે એ પુષ્કળ જરૂર છે. જો પ્રાર્થનાઓ ના હોય તો કદાચ ઈશ્વરની જે યોજના છે એ યોજના કદાચ તૂટી જાય અને શેતાન કદાચ સફળ થઈ જાય. પરંતુ ઈશ્વર આપણી પાસે ચાહે છે કે આપણે પ્રાર્થના કરીએ. ઘણી બધી જગ્યાએ જઈએ છે ત્યારે લોકો વિનંતી આપે છે અમારા માટે પ્રાર્થના કરતા રહેજો. ભલે એમના ઘરની અંદર પ્રાર્થના કરે તો પણ એ લોકો નીકળી શકશે કેમ કે અમારા માટે ઘરે જઈને બી પ્રાર્થના કર્યા કરતા હો, અમારા માટે ઘરે જઈને પ્રાર્થના કર્યા કરજો. અને એટલી બધી વિનંતી ભેગી થાય છે કે જ્યારે પ્રાર્થના કરવા માટે બેસે ત્યારે કલાક કલાક દોઢ દોઢ કલાક બબે કલાક એમને જ પ્રાર્થનામાં જતા રહે છે. એક પછી એક જો બધાના નામ લઈને પ્રાર્થના કરે, આ લોકોએ જે વિનંતી સોંપી છે પ્રમાણે પ્રાર્થના કરે તો રોજના દોઢ બે કલાક ખાલી બીજા લોકોના માટે પ્રાર્થના કરવાની અંદર જ આપણા જતા રહે છે. અને ચોક્કસ એ સમય જે છે એ સમય ખરેખર બહુ આનંદિત હોય છે અને એ સમય બહુ આશીર્વાદિત હોય છે. એક કુટુંબની અંદર હું ગયેલો હતો અને એ લોકોએ એક સેવક વિશે મને વાત કરી. મને કે આ સેવક અમારા ઘરે આવે છે, ઘણી વખત અમે એમને બોલાવે છે પણ જે અમારા ઘરે એક દિવસ રહે બે દિવસ રહે પણ કદી એ સેવકને અમે પ્રાર્થના કરતા નથી જોયા છે. એ સેવકને અમે કદી બાઇબલ વાંચતા પણ નથી જોયા. આવે છે રહે છે ખરા પણ કે અમે એમને બાઇબલ વાંચતા નથી જોયા કે અમે કદી એમને પ્રાર્થના કરતા પણ નથી જોયા. લોકો બની શકે તમારે આગળ કદાચ ના પ્રાર્થના કરતા હોય, એમના કુટુંબની અંદર પ્રાર્થના કરતા હશે. અધો એક દિવસ એમના ઘરે જવાનું થયું અને ત્યાં અચાનક જ વાત નીકળી અને એમની પત્નીએ કીધું કે આ સામા સેવક છે, આ તો કે ઘરે બેસી રહે ને તો કે કદી બાઇબલ બી હાથ ના લગાવે અને કદી પ્રાર્થના બી ના કરે. મને તો કહીને જોઈને કંટાળો આવી જાય છે કે મારો પતિ આવો કેવો છે, ના બાઇબલ વાંચે છે ના પ્રાર્થના કરે. જો ઘરમાં બેસે તો ના બાઇબલ હોય ના પ્રાર્થના હોય. કેટલા બધા લોકો વિનંતી આપે છે, કેટલા બધા લોકોને પ્રાર્થનાની જરૂર છે. આપણે કેટલા બધા લોકો માટે પ્રાર્થના કરવાની જરૂર છે. એક વિશ્વાસી તરીકે આપણે પોતાના માટે પ્રાર્થના કરીએ એ તો સારું જ છે, પરંતુ એ સાથે કેટલા બધા લોકો જે છે એ લોકોને પ્રાર્થનાની જરૂર છે. અને માટે આપણે ખરેખર એ પ્રાર્થના જે છે એ પ્રાર્થના કરવી જોઈએ અને પ્રાર્થનાનું પરિણામ જે છે બહુ અદ્ભુત આવે છે. એકવાર બે વિશ્વાસી સ્ત્રી હતી અને કોઈક જગ્યાએ સંગતમાં જતી હતી. પહેલાં પણ એક સાક્ષી કીધેલી સાથે ફરીને ફરવું છું અને એ લોકો જ્યારે એ છે જગ્યા પર સંગતમાં એ લોકોને જવાનું હતું અને વચ્ચેનો જે રસ્તો હતો એ રસ્તો બહુ ભયંકર હતો અને જંગલમાંથી પસાર થઈને એક ગામડામાં એ લોકોને પહોંચવાનું હતું અને ખાવા ટીકરા અને નાના નાના ડુંગરા અને એવો રસ્તો હતો અને ચાર મોવાલી હતા અને એ લોકોએ દૂરથી જોયું કે બે સ્ત્રીઓ આવી રહી છે અને એટલે એ લોકોએ બધ ઈરાદાથી એ સ્ત્રીઓને પકડવાનું છે અને એ સ્ત્રીઓ જે છે એ આમ ઢાળ ઉતરતી હતી અને પેલા લોકોના તે ખાતી બંધ થઈ અને ફરી પાછો બીજો ઢાળ જે છે ચડવાનો હતો અને જ્યારે છોકરો ઢાળ ચડતી હતી ત્યારે પેલા લોકો જોયું કે એ લોકોની આસપાસ 11 જણા બીજા હતા અને 11 સફેદ કપડાં પહેરેલા પુરુષો હતા અને બધાના હાથમાં ખુલ્લી તરવાર હતી, બધાના હાથમાં ખુલ્લી તરવાર હતી અને પેલા 4 જણા જે છે જોઈને આશ્ચર્ય પામ્યા કે આ સ્ત્રીઓની સાથે કોઈ નતું. 11 જણા અચાનક આયા કરી દીધી, એ લોકોને તો વાંધો ને આયા હશે તો જતા આવી રહેશે. એટલે લોકોએ અમુક અંતર રાખીને સ્ત્રીઓનો પીછો કર્યો કે જ્યારે બે 11 લોકો હટી જાય ત્યારે આપણા સ્ત્રીઓને પકડી લેશું. પણ એમ કરતાં કરતાં જે ગામમાં જવાનું હતું એ ગામ આવી ગયું, એ સ્થળ પણ આવી ગયું અને જ્યારે એ સ્ત્રીઓ એ વળાંક વળી અને આ લોકો 4 પણ ગયા, પેલા 11 માણસ લોકોને દેખાયા નહીં. ત્યાં મિટિંગ ચાલી, મિટિંગની અંદર અદભુત ઉપદેશ ચાલ્યો અને ઉપદેશના 4 જણા જે છે એ લોકોના પ્રભુ શ્રીને ઓળખ થઈ અને એ લોકો એ દિવસે પ્રભુ શ્રીને જીવન સોંપ્યું. પ્રભુ શ્રીને જીવન સોંપ્યા પછી એ લોકો આ બે સ્ત્રીઓ પાસે માફી માંગવાના માટે ગયા કે અમે તો કેવા ઈરાદાથી તમારી પાછળ આવેલા અને અહીંયા આગળ એ પ્રભુ ઈશ્વરને સ્પર્શ કરેલો છે અને આજે અમારું બદલાવ થયું છે અને એમણે એ સ્ત્રીઓની પાસે જેને માફી માગી. આ સ્ત્રીઓને તો આ વાતની જ ખબર છે પણ એમણે પૂછ્યું કે તમારી સાથે જે 11 પુરુષ હતા જે હાથમાં તરવાર લઈને ચાલતા હતા એ ક્યાં છે કે છે. અને પેલા કીધું અમારી જોડે તો કોઈ હતું જ નહીં, અમે તો કોઈ નથી જાય. અને કહે છે કે ના તમારી આસપાસ હતા કે 11 જણા હતા હાથમાં તરવાર લઈને હતા અને આ સ્ત્રીઓ બહુ ખુશ થઈ ગઈ કે ઈશ્વર અમારું રક્ષણ કર્યું. અને લોકો જ્યારે ઘરે ગઈ તો ઘરે જઈને એમના સાથી જે લોકો હતા એ લોકોને વાત કરી કે આજે તો ઈશ્વર અમારો આવો અદ્ભુત બચાવ કર્યો અને ત્યારે ખબર પડી કે ત્યાં 11 બીજી સ્ત્રીઓ હતી કે આ બેના રક્ષણ માટે પ્રાર્થના કરતી હતી કે પ્રભુ આ લોકોને સહી સલામત લઈ જજો, આ લોકોને સહી સલામત પાછળ આવજો. અને એ લોકોના સ્વર્ગદૂતો એ ત્યાં આગળ પહોંચી ગયા અને આ બંને સ્ત્રીઓનું રક્ષણ કર્યું. કેટલી અદ્ભુત વાત કે ઈશ્વર આપણી પ્રાર્થનાઓ જે છે એના કારણે ઈશ્વર એમની યોજના જે છે એ સફળ કરે છે. આપણી પ્રાર્થનાઓ જે છે બહુ ઉપયોગી છે. બેની હિમની તમે કોઈ પણ મિટિંગ કરો તો તમે ત્યાં જુઓ અઢળક ચમત્કારો થાય છે. અસંભવ વસ્તુ આપણને લાગે બધી સંભવ બને છે, પરંતુ બેની હિમ જ્યાં જાય ત્યાં 400 માણસોનું એમનું એક ગ્રુપ એવું હોય છે
કે જે 24 કલાક પ્રાર્થના કર્યા કરે છે. જ્યાં સ્ટેજ હોય એ સ્ટેજની નીચે એ લોકોના માટે સ્પેશિયલ જગ્યા રાખવામાં આવે છે અને ત્યાં એ 400 માણસોનું કામ એ હોય છે 24 કલાક પ્રાર્થના કરવાની. વારંવાર ફરતી પણ એ લોકો ત્યાં 24 કલાક સુધી એ સ્ટેજની નીચે લોકો હોય અને એ લોકો સતત પ્રાર્થના કર્યા કરે. અને ત્યારે ત્યાં ઈશ્વર અભયહિમના દ્વારા ત્યાં અઢળક ચમત્કારો કરે છે અને ત્યાં ઈશ્વરની જે યોજનાઓ જે છે એ જબરદસ્ત સફળ થાય છે. કારણ કે આ જે કામ છે એ તો ઈશ્વર કરે છે. થોડા વખત પહેલા મારા મનની ઘટના બની ગઈ. એક જુવાન છોકરી, કુંવારી છોકરી, અને એક સેવકે એના વિશે ભવિષ્યવાણી કરી કે આ છોકરી જે છે તો મરી જશે, કે અને મરી જશે પછી અમુક કલાક પછી જીવતી બી થઈ જશે. એ તો ભવિષ્યવાણી કરી જતા રહ્યા. અને પછી એક વખત લોકો સંગતની અંદર બેઠેલા અને એવું થયું કે ચાલુ સંગતની અંદર બેઠેલા તને પેલી છોકરી જે છે એ તો પ્રાર્થનાની અંદર એ તો ખલાસ થઈ ગઈ, એ પ્રાર્થનાની અંદર જઈને આખો તો મીચે ગઈ. અને ત્યાં જે એના મમ્મી હતા એ બહુ બધા રડવા લાગ્યા, મારી છોકરી પ્રાર્થના મરી ગઈ, મારી છોકરી પ્રાર્થના મરી ગઈ. અને એટલા એ લોકોને યાદ આવ્યું કે એક સેવક આવેલા અને એ સેવકે આવું કીધું કે આ છોકરી મરી બી જશે અને પાછી જીવતી બી જશે. એટલે બધા મળીને ત્યાં પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ તમે આવી ભવિષ્યવાણી કરે છે તો આને જીવતી કરો, જીવતી કરો. કલાક, બે કલાક, ત્રણ કલાક અને લોકો 5-6 કલાક પછી આ છોકરી વિશે જીવતી. અને જ્યારે જીવતી રહી ત્યારે એને અદ્ભુત વાત કીધી. એ છોકરી કહે છે કે તમે પ્રાર્થના કરતી હતી, શું થયું તો મને ખબર નથી, પણ કે મારી પાસે પ્રભુ ઈશ્વર આવી ગયા. મારા પ્રભુ ઈશ્વર મને હાથ પકડીને મને લઈ ગયા અને એમણે મને સ્વર્ગ પણ દેખાડ્યું અને નર્ક પણ દેખાડ્યું. અને સ્વર્ગ ખુલાસો કર્યો કે સ્વર્ગ કેવું છે અને નર્ક પણ ખુલાસો કર્યો કે નર્ક પણ કેવા પ્રકારનું છે. અને બાઇબલને મળતી આવતી ઘણી બધી વાતો એ છોકરીએ જાહેર કરી. તો ઈશ્વર ચાહતા હતા કે હું આને લઈ જાઉં, સ્વર્ગ અને નર્ક દેખાડું. એની ચોપડી પણ બહાર પડેલી છે અને છોકરીએ એની સાક્ષી જે છે આપેલી છે કે જેથી કરીને લોકો જાણી શકે કે સ્વર્ગ પણ છે અને નર્ક પણ છે. જે લોકો વિશ્વાસ કરતી કરતા એવા લોકો વિશ્વાસ કરે અને બચી જાય એના માટે ઈશ્વર યોજના બનાવે છે. પરંતુ આ બધી યોજના સફળ ત્યારે થાય છે કે જ્યારે માણસો પ્રાર્થના નહીં કરે. જો માણસ પ્રાર્થના ના કરે તો યોજના જે છે એ નિષ્ફળ થઈ જાય. આજે આપણે જે વચ્ચે વાંચેલો તો માથે લખેલું હતા 26મો અધ્યાય અને 36મી કલમ છે ને 46મી કલમ વાંચી ત્યાં પ્રભુ શ્રીનું મરણ જે છે બહુ નજીક આવી ગયેલું હતું અને પ્રભુ શ્રી કૃષ્ણ પકડીને લઈ જવામાં આવવાના હતા. પ્રભુ શ્રી એ વખતે બહુ દુઃખમાં હતા, બહુ શોકાતુર થઈ ગયેલા હતા. કારણ કે જે મરણ પ્રસંગની અંદર જવાનું હતું એ મરણ પ્રસંગ બહુ ભયંકર હતો. અત્યારે કદાચ કોઈને કહી દે ને કે 2 કલાક પછી તું મરવાનો છે, બિલકુલ સીધો સિમ્પલ બેઠો હશે તારો જીવ નીકળી જશે તો પણ માણસ ગભરાઈ જાય. અને પ્રભુ શું તો પહેલેથી ખબર હતી કે મારે કેવી રીતે મરવાનું છે, મારા જીવનની અંદર કેવી કેવી ઘટનાઓ, કેવું દર્દનાકમાં કેટલા કોયડા મારવાના છે અને કેવી રીતે કેટલું લોહી વેવડાવવાનું છે, કેવો કાંટાનો ઘૂંઘટ છે, કેવી રીતે લોકો એમની પર થૂકવાના છે, કેવો અપમાન કરવાના છે, આખી રાત કેવી રીતે વિતાવવાની છે, બધું પ્રભુ શું અગાઉથી જાણતા હતા. એ પરિસ્થિતિ પ્રભુ શું માટે ખરેખર બહુ ભયંકર હતી. અને ભયંકર એટલા માટે હતી કે આપણા જેવા માણસ બનીને પ્રભુ સુખતા હતા અને એ સમયે પ્રભુ સુખ પ્રાર્થનાની જરૂર હતી. પ્રભુ ઈશ્વર પોતાને પણ પ્રાર્થનાની જરૂર હતી અને પ્રભુ ઈશ્વર એવું જ ચાહતા હતા કે મારી સાથે મારા લોકો પણ પ્રાર્થના કરે. અને માટે બહુ વિશ્વાસથી પ્રભુ ઈશ્વર પોતાના ખાસ શિષ્યોને, અંગ શિષ્યોને પિતર, યોહાન અને યાકૂબ એ 3 લોકોને જઈને પ્રભુ ઈશ્વર એ પ્રાર્થના કરવાના માટે ગયા. અને જ્યારે પ્રભુ ઈશ્વર પ્રાર્થના કરવાના માટે ગયા ત્યારે જે વચન આપણે વાંચ્યું તેની ઘર વાંચે માથી નકરી શું હતા 26મો અધ્યાય અને તેની 36મી કલમ. ત્યારે ઈશ્વરે તેઓની સાથે ગેતસામને એક નામે એક ઠેકાણે આવે છે ને શિષ્યોને કહે છે કે હું પણ જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો. બાઇબલનું વચન પ્રભુ એ લોકોને કીધું કે તમે અહીં બેસો. તો ધ્યાનથી સમજજો, અત્યારે આપણે મીટિંગ અંદર બેઠેલા છે અને બહારથી કદાચ કોઈ આને આપણે એની ઇશારો કરે કે અહીં બેસે એનો મતલબ શું, અહીં બેસીને મોબાઈલ બંધ કરે, અહીં બેસીને મોબાઈલમાં ગેમ રમ. બેસો પ્રભુ શું કેવા માંગતા હતા કે હું પણ પ્રાર્થના કરું છું, તમે લોકો પણ મને પ્રાર્થનામાં સહાયના મદદ કરો. હું બહુ શોકાતુર થયેલો હતો, બધું જોયું કે પ્રભુ શું શોકાતુર થયેલા છે.
પણ ત્રણ માંથી એક પણ શિષ્ય પ્રભુ સુનો પૂછતો નથી કે તમે કેમ શોકાતુર છો, અને લોકો પ્રાર્થના કરવાના માટે એ લોકો ત્યાં બેસતા પણ નથી. અને એ લોકો જે છે એ લોકો પોતાની જગ્યા જે હતી એ પોતાની જગ્યાની ઉપર એમને એમ જ એ લોકો ઊંઘી ગયા. પ્રભુ સ્વરૂપનું કીધું કે તમે લોકો અહીંયા ગાડી બેસો. કે છે પ્રભુ શું કહેવા માગતા હતા કે મારે બહુ જરૂર છે પ્રાર્થનાની, અને તમારી પ્રાર્થનાની પણ મને બહુ જરૂર છે, અને માટે તમે લોકો પ્રાર્થના કરો. પરંતુ ઘણી વખત મેં જોયું છે કે પ્રાર્થનાની અંદર લોકો પોતાનું કામ કરતા હોય, જ્યારે બી મેસેજ પતે અને જ્યારે છેલ્લી પ્રાર્થના ચાલતી હોય ત્યારે ઘણા લોકો બાઇબલની ચેન મારવા બેસી જાય છે, ઘણા લોકો પ્લાસ્ટિકની થેલી લે અને અંદર બાઇબલ મૂકવા લાગી જાય, ઘણા લોકો આમ કરે, ઘણા લોકો તેમ કરે. પ્રાર્થના ચાલે ચાલે ને કેટલી ચાલશે? 5 મિનિટ ચાલશે. શું 5 મિનિટ પછી બાઇબલની ચેન ના મારી શકાય ના હોય? શું 5 મિનિટ પછી પ્લાસ્ટિકની બેગમાં ના મૂકી શકાય? તો ઘણા લોકો જે છે એ પ્રાર્થના અંદર પોતાનું કામ કરતા હોય છે કે ચલો પ્રાર્થના ચાલે છે, આપણે તો ખાલી મેસેજ સાંભળવા માટે આવ્યા છે, અને માટે ઘણા લોકો પોતાનું કામ કરતા હોય છે. પરંતુ પ્રભુ શ્રીએ પોતાના શિષ્યોને એ માટે લઈ ગયા કે એ લોકો પ્રાર્થના કરે. પ્રભુ શ્રી એવું ચાહતા હતા કે એ લોકો એમના પોતાના માટે એ લોકો પ્રાર્થના કરે. જાગો બી અને તમે પ્રાર્થના પણ કરો. કે છે એમ પ્રભુ વિશે એ લોકોને પ્રાર્થનાની વાત કરી તો આમાંથી કોઈ પણ એવું નથી પૂછતું કે આપણે આ જે ઈસુ છે એને પૂછી દે કે ભાઈ તમને શું તકલીફ છે અને તમને શું પ્રોબ્લેમ છે. આગળ વાંચો 43 શું કહો. ત્યારે તેને બીજી વાર આવીને તેઓને ઊંઘતા દીઠા. બાઇબલનું વચન કહે છે બીજી વખત એ લોકોને ઊંઘતા જોયા. બીજી વખત પ્રભુ ઈસુ આવે છે અને બીજી વખત પણ એ લોકો ઊંઘતા હતા. અને 45 મી કલમ. ત્યારે તે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહે છે કે હવે ઊંઘ્યા કરો. બાઇબલ કહે છે ત્રીજી વખત ત્યારે પ્રભુ ઈસુ જોયા ત્યાં પ્રભુ ઈસુ કહે છે કે બસ હવે તમે ઊંઘ્યા કરો. કે છે હવે તમે ઊંઘ્યા છો, હવે ઊંઘ્યા કરો, પ્રાર્થના કરો. શાંતિ રહે છે. બાઇબલનું વચન કહે છે કે કેટલું પ્રભુ ઈસુનું કામ આ પ્રાર્થનાનું કામ જે છે એ કેટલું આસાન કામ છે. ખાલી ઘરે બેસીને આપણે ગોઠવણ જ પડવાનું છે ને, પણ કોઈ જગ્યાએ બોલાયા હોય તો પ્રાર્થનાનું કામ જે સૌથી આસાન કામ, બસ ઘરે બેસો, ગોઠવણ પડો, આંખ બંધ કરીને પ્રાર્થના કરો. આના માટે આપણે કોઈ પાર ચડવાની જરૂર નથી, કોઈ પૈસા ખર્ચ કરવાની જરૂર, કશું કરવાની જરૂર નથી. બહુ સીધું અને સિમ્પલ અને આસાન કામ છે. બાઇબલનું વચન કહે છે કે તમે પ્રાર્થના કરો. પ્રભુ ઈસુ આપણને આજ્ઞા કરે છે કે તમે મારી સાથે રહીને તમે પ્રાર્થના કરો. આ બહુ શાંતિવાળું કામ છે અને બિલકુલ ખર્ચ વગર આ કામ જે છે આપણે ઘરે બેસીને કરી શકીએ છીએ. અને જ્યારે સમૂહ પ્રબોધક હતા ત્યારે એમણે વાત કરી અને આપણે વાંચીએ સમૂહ પ્રબોધકનું પહેલું પુસ્તક એનો 15મો અધ્યાય. પહેલો સમૂહ 15મો અધ્યાય. અને જ્યારે શાઉલ રાજા પાપ કરે છે અને સમૂહની વિરુદ્ધ થઈ જાય છે ત્યારે સમૂહનું વચન કહે છે. આપણે વાંચીએ પહેલો સમૂહ 15મો અધ્યાય 35મી કલમ. અને સમૂહેલ પોતાના મરણના દિવસ સુધી સાઉલને ફરીથી મળવા ગયો નહીં, તો પણ સમૂહેલ સાઉલને સારું શોક કરતો હતો. બાઇબલનું વચન કહે છે કે સમૂહેલ મરી ગયો ત્યાં સુધી સાઉલને મળવા માટે ના ગયો, સાઉલને મારી નાખવા ચાહતો, તો પણ એનામાં શોક એટલે કે પ્રાર્થના જે છે એ ચોક્કસ કર્યા કરતા. ભલે દુશ્મન છે તો શું છે, કે ભલે મને મારી નાખવા ચાહે તો શું છે, તો પણ સમૂહેલ જે છે એ સાઉલ માટે સતત 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 પ્રાર્થના, પોતાના ઘરે બેસીને એ સાઉલ માટે એ પ્રાર્થના, ભલે ઘરે નહીં જવું એ મને મારી નાખશે પણ ઘરે બેસીને સાઉલને સારું થાય એના માટે પ્રાર્થના કરતા હતા. અને જ્યારે લોકોએ રાજા માંગ્યો ત્યારે પણ વચન કે છે રવાન છે પેલો સમૂહેલ કોઈના માટે પ્રાર્થના નહીં કરવી આ બહુ મોટું પાપ છે.
ઘરે બેસીને ખાલી આપણે થોડો સમય જ કાઢવાનો છે. જો કોઈના માટે આપણે પ્રાર્થના નથી કરતા બહુ મોટું પાપ છે. સગુલ કહે છે કે હું પ્રાર્થના મૂકી દેવાનું પાપ જે છે એ કદી પણ નહીં કરું. રોમનોના પત્રમાં લખેલું છે, રોમનોના પત્ર 8:26. પવિત્ર આત્મા આપણી અંદર આવે છે અને પવિત્ર આત્મા પ્રાર્થના કરાવે છે. જે માણસની અંદર પવિત્ર આત્મા નહીં હોય એ પ્રાર્થના નહીં કરી શકે. એ પ્રાર્થના કરવું એના માટે બહુ જબરદસ્તી ભર્યું કામ લાગશે. એને પ્રાર્થના કરવાનું કહીશું તો એને કષ્ટ લાગશે. બાઇબલ વચન કહે છે કે પવિત્ર આત્મા હશે તો જ માણસ પ્રાર્થના કરી શકશે. અને પવિત્ર આત્મા એટલે પ્રેમ. વગર પ્રેમે કોઈ માણસ કદી કોઈના માટે પ્રાર્થના નહીં કરી શકે. પ્રભુ ઈસુના શિષ્યોની પાસે એ સમયે પ્રભુ ઈસુના માટે કોઈ પ્રેમ ન હતો. એટલે પ્રભુ ઈસુએ પિતર પૂછ્યું કે પિતર શું તમને બધા કરતાં વધારે પ્રેમ કરે છે? ત્યારે પિતરે કીધું પ્રેમ નહીં હું તો હેત કરું છું. હવે પ્રભુ ઈસુએ પૂછ્યું કે ચાલ બીજા બધાના કરતાં વધારે નહીં પણ શું તું મને પ્રેમ કરે છે? ત્યારે પિતરે ફરી વાર પૂછ્યું કીધું કે હું તને હેત કરું છું. અને ત્યાં ત્રીજી વાર પ્રભુ ઈસુએ કીધું કે શું તું મને હેત કરે છે કે છે? અને ત્યાં પિતર દિલગીર થઈ ગયું કારણ કે પિતરનો પ્રેમ નહીં. જ્યારે પ્રેમ ના હોય ત્યારે માણસ કોઈના માટે પ્રાર્થના ના કરી શકે. અને માટે શિષ્યો પ્રભુ ઈસુ માટે પ્રાર્થના નહોતા કરી શકતા, ઊંઘતા હતા. કારણ કે એ લોકોને કોઈ મરી જાય તો શું ને જીવે તો શકે. એ લોકોને ખબર તો હતી પ્રેમ જ નહોતો એ લોકોની અંદર. બસ અમારો ગુરુ અમારે એની પાછળ ચાલ્યા કરવાનું. બસ પછી ચાલવાનું એટલે શું? બસ આંખો બંધ કરીને પ્રભુ શું ચાહતા હતા કે મારા માટે પ્રાર્થના કરવા માટે. ઈશ્વર આપણા દરેકના માટે યોજના બનાવે છે. પણ જો આપણી પ્રાર્થના નહીં હોય તો યોજના નિષ્ફળ થઈ શકે છે, નિરાશ આવી શકે છે, હતાશ આવી શકે છે. ગમે તેવી પરિસ્થિતિમાં જો આપણે પ્રાર્થના કરીશું તો ઈશ્વર આપણા માટે જે શાંતિના ઈરાદા રાખેલા છે એ સફળ થશે જ થશે. પણ જો આપણે પ્રાર્થના બંધ કરી દઈશું તો સફળતા નહીં મળે અને નિષ્ફળતા મળશે. અને ઈશ્વર યોજના એ આપણા જીવનમાં પરિપૂર્ણ નહીં થાય. પરંતુ ઈશ્વર આપણા દરેકના માટે સારી યોજના બનાવેલી છે એને પૂરી કરી હોય તો આપણે સતત આપણે પ્રાર્થનામાં રહીએ. હા આપણે આપણે આંખોને બંધ કરીએ. આપણા મસ્તકો એ જીવતા દેવી થશે જે રાજાઓના રાજા છે, જે ઈશ્વરના પરમેશ્વર છે, જે કદી બદલાતો નથી. આપણે દરેક જણ એની હજુમાં આપણા મસ્તકોનામાં આવે. આપણે આપણને માલાઓ પ્રભુ ખ્રિસ્તનું વચન એ સનાતન સત્ય અને અનંત છે. એનું વચન કદી બદલાતું નથી. એ કહે છે કે જાગતા રહો, પ્રાર્થના કરો, કરતા પ્રેસો. દાનિયેલ પ્રબોધક એક દિવસ સુધી પ્રાર્થના કરી કે જેથી કરીને ઈશ્વરની યોજના જેમના પ્રત્યે હતી એ નિષ્ફળ ન જાય. વાલા ઈશ્વર તમારા માટે મારા માટે યોજના બનાવી છે. યોજના સફળ થાય એના માટે પ્રાર્થનાની પુષ્કળ જરૂર છે. શેતાન તો રૂખાવટો લાવવાનો જ છે, વિપરીત પરિસ્થિતિઓ લાવવાનો જ છે. પરંતુ એ સમય આપણી પ્રાર્થના એ સ્વર્ગદૂતને બળ આપે છે કે જે આપણા માટે આશીર્વાદ લઈને છે. એના માટે આપણે પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં અલગ હોઈએ કે જેથી કરીને ઈશ્વર આપણા માટે જે યોજના બનાવી છે એ સફળ થાય. આ વચન સમજવાના માટે એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગીય સનાતન અમારા જીવતા ઈશ્વર, અમારા મહાન પ્રભુ, અમે તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ. જે અદભુત વચન તમે આજે અમને શીખવાડ્યું તેના માટે અમે તમારો આભાર માને છે. એ વચન આધીન થવાના માટે તમને શક્તિ આપો. સમયસર પ્રાર્થના કરવાના માટે રૂળું હૃદય આપો પિતાજી. અને પરમેશ્વર તો પ્રાર્થના મૂકી દેવાનો પાપ કોઈ પણ ના કરે તેમાં કૃપા માગે છે. દરેકમાં પવિત્ર આત્માથી પિતાજી પ્રેમ રાખીને એકબીજાના માટે પ્રાર્થના કરી શકે તે અમે કૃપા માગે છે. થેન્ક યુ માય ગોડ. દરેકને પ્રાર્થનાનું મન આપો તે અમે કૃપા માગે છે. અને પરમેશ્વર પિતા આજના વચનના આશીર્વાદથી અહીં હાજર તમામને ભરી દો. જેટલા તમારા વચન સાંભળી રહ્યા છે એ દરેકને તમે આશીર્વાદિત કરો. પ્રભુમાં પ્રાર્થના કરે છે ઘરને માટે. જ્યારે ઘરના દરવાજા તમારા નામથી તમારા લોકો માટે ખુલ્લા છે તેને યોગ્ય બદલો તમે આ ઘરને પૂરો પાડો. તમારા સ્વર્ગીય ભંડાર ત્યાં ઘરને ભરી રાખો અને કોઈ પણ વાને છત ન પડે એ અમે તમને વિનંતી કરે તમારી પાસે કૃપા માંગે છે. આ ઘરની ચારિત્ર તમારા સ્વર્ગદૂતોને ફરતા રાખો અને પરમેશ્વર આ ઘરનું બીમાર શેતાનથી સાફ વધ તમે રસ્તા રાત્રે દરમિયાન દરેકને સારો આરામ આપજો. તમારા જીત તંદુરસ્ત તમારા નામ લેતા શ્રમ ઉઠાવજો. અને આ સગળ આશીર્વાદ અહીંયા તમામના ઘર માટે અમે માગી લઈએ છીએ.
સહી સલામત લાવે, સહી સલામત લઈ જજો પિતાજી. અને સર્વોપરી ભેગા થાય ત્યાં સુધી તમારી ભલા દયા કૃપા, તમારી શાંતિ, તમારી હાજરી અમારા દરેકની સાથે સદા સર્વકાળ સુધી કરો. તારના પુત્ર કરતા મુક્તિ દાતા પ્રભુ ઈશ્વરના પવિત્ર નામમાં અમે ભાગીએ છીએ. આમેન. આકાશ મન મારા ભા, તમારું નામ તમારું રાજ્ય જેમ આકાશ માં જેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ, ઊંડા જેમ છટકો કરો, તેમ રાજ્ય